दुरनाट विषय विद्यार्थी कई बहनों बोलो ने अपने गई काले यूनिट टू जो यूनिट टू में शू जो अपने के लव रिसाइट ने जो दे पोएम पोएम में शू कहवा मांगता था कि जयरे अपने एट्ले कि जयरे हूँ एम के मरा थी कोई ऊंची व्यक्ति ने जो छू तो मैं एम थाय बराबर कहवा मतलब शू कि आप કોઈ આગળ વધતું હોય અથવા કોઈ હોશિયાર હોય તો આપણા મનમાં એવું થાય કે હું એના જેટલો ક્યારે બન્યું એટલે આપણી જે ઈચ્છા છે હવે આપણે જે કાવ્ય છે કાવ્યમાં શું જોયું લર્ન મોર બી બ્રાઇટર પ્રયત્ન કરનાર જે વ્યક્તિ છે જીવનમાં એ ચોક્કસ રીતે આગળ વધે છે અને તેજસ્વી પણ બને છે એ આપણને આ નાના સરખા પોએમ દ્વારા સમજાવવામાં આવ્યું છે ધારો કે આપણે કોઈ ફ્રેન્ડ હોય કે આપણો ફ્રેન્ડ હોય તો એ ખૂબ હોશિયાર હોય તો આપણને ક્યારે એવું થવું જોઈએ કે મારો ફ્રેન્ડ આટલો બધો હોશિયાર છે મારી ફ્રેન્ડ આટલી હોશિયાર છે તો હું એના જેવું કેમ ન બનું જો તો આપણે એના જેવું બનવા માટે જીવનમાં પ્રયત્ન કરીશું તો જરૂર આપણે જીવનમાં આગળ વધીશું એ આ પોએમ દ્વારા આપણને સમજાવવા માંગે છે તમે જીવનમાં આગળ વધવા કંઈક ને કંઈક પ્રયત્ન કરો અને જો એ પ્રયત્ન તમે કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે એટલે જો સફળતા જીવનમાં પ્રાપ્ત કરવી હોય અને જીવનમાં આગળ વધવું હોય મોટા માણસ બનવું હોય તો આપણે પ્રયત્ન અને મહેનત કરવી પડે છે જો મહેનત કે પ્રયત્ન ન કરીએ તો ક્યારેય આપણે તેજસ્વી બની શકતા નથી અને જિંદગીના જે જીવનનો જે રાહ છે એમાં ક્યારેય આગળ વધી શકતા નથી એ આ પોએમ દ્વારા આપણને સમજાવવા માંગે છે હવે એક્ટિવિટી ટુ છે એમાં એક ચિત્ર આપ્યું છે એ ચિત્ર છે અહીંયા આગળ એ ચિત્રની કેટલીક માહિતી આપી છે એ માહિતી આપણે અહીંયા આગળ સમજવાનું છે પાન નંબર 13 એક્ટિવિટી ટુ છે હવે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ બુર્જ ખલીફા ખલીફા એ કેવી છે દુનિયાની સૌથી વર્લ્ડ એટલે વિશ્વ સ્પેલિંગ તમને સમજાવીશ વર્લ્ડ વિશ્વની સૌથી ઊંચી બરાબર ટોલેસ્ટ સૌથી ઊંચી બિલ્ડિંગ વિશ્વ સૌથી ઊંચી અને કેવી છે પાછી બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે ઇટ ઇઝ એ સ્કાય સ્કેપર ઇન દુબઈ ક્યાં આગળ આવેલી છે દુબઈ બરાબર પણ કેવી છે સ્કાય સ્કેપર ગગનચુંબી ગગનચુંબી એટલી બધી મોટી છે એ બિલ્ડિંગ આપણને જોતા એમ લાગે કે ચોક્કસ એ આકાશને અડશે ઇટ ઇઝ 163 ફૂટ 163 માળ છે કેટલા માળ એટલા માળની એ બિલ્ડિંગ છે ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ બરાબર એનો જે પાયો છે એ સૌથી ઊંચામાં ઊંચા બિલ્ડિંગનો કોઈ મહાન વ્યક્તિએ સ્ટ્રક્ચર એટલે કે બનાવ્યું છે ઇટ્સ બેઝ ઇઝ 33,33,000 સ્ક્વેર ફીટ ફીટ છે શું એનો બેઝ એટલે કે એનો પાય એટલો બધો ઊંડો છે હવે આટલી મોટી બિલ્ડિંગ બને તો પાયો પણ એ રીતે એનો કરવો પડે ને અને પાયો પણ એ રીતે છે ખૂબ જ અંદર ઊંડે આવેલું છે ઇટ ઇઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન લોંગેસ્ટ લાંબામાં લાંબી સૌથી લાંબી લાંબી વોટર સપ્લાય બરાબર પાણીની જે એમાં
વોટર સપ્લાય ની જે માં વ્યવસ્થા છે એ સૌથી લાંબી છે પછી ઈટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ લિફ્ટ પણ કેવી છે લાંબામાં લાંબી છે ઈટ કોસ્ટ વોઝ કન્સ્ટ્રક્શન વોઝ એ જે દુબઈ ના જે કેટલા છે ડોલર એમાં એમાં કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ એનું જે બાંધકામ છે એ બાંધકામની કિંમત કેટલી કિંમત છે તો કે છે કે દોઢ અબજ યુએસ ના ડોલર એની કિંમત છે ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ એક્સપેન્સિવ સૌથી મોંઘામાં મોંઘી આ બિલ્ડિંગ વિશ્વમાં સૌથી મોંઘી ગણાય છે હવે બિલ્ડિંગ એટલે શું એ શબ્દ મેં નથી લખ્યો બિલ્ડિંગ એટલે ઇમારત હવે આજે આપણે જોયું એના વિશે નીચે આપણને કેટલાક ટ્રુ અને ફોલ્સ આપણે લખવાના છે એ વાક્ય આપ્યો છે એની સાથેના અનુસંધાનમાં મેં તમને આ ઊંચાણથી ઇમારત વિશે સમજાવ્યું એના ટ્રુ અને ફોલ્સ આપણે સમજાવવાના છે સમજાવી અને એને ટ્રુ ફોલ્સ લખવાનું છે શું કે છે વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો દરેક વાક્ય હિસાબે ટ્રુ કે ફોલ્સ લખો ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇન બુર્જ ખલીફા આપણે જોયું સૌથી ઊંચામાં ઊંચી આ બુર્જ ખલીફાની ઇમારત છે શું આવશે ટ્રુ બીજું ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ દુબઈ બરાબર દુબઈની નાનામાં નાની આ બિલ્ડિંગ છે નાનામાં નાની નહીં કેવી છે સૌથી ઊંચી એટલે આ વાક્ય ફોલ્સ ત્રીજું વાક્ય શું છે નો અધર બિલ્ડિંગ એ સો લોંગ વોટર સપ્લાય લાઈન એઝ ધ બુર્જ હેઝ બરાબર અનધિકૃત વોટર સપ્લાયની જે વ્યવસ્થા છે બીજે કોઈ બિલ્ડિંગમાં નથી એ આવશે ટ્રુ સાચી છે પછી ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ વિશ્વમાં આની જે લિફ્ટની સિસ્ટમ છે પદ્ધતિ છે એ સૌથી લાંબી છે એટલે કે સૌથી સારામાં સારી એ પણ ટ્રુ આવશે અને પાંચ નંબર છે એમાં શું કે છે તો ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ વિશ્વમાં કોઈ પણ બીજું આવું બિલ્ડિંગ નથી કે જેની કોસ્ટ આ ઇમારત જેટલી હોય એ પણ સાચું છે બરાબર મોંઘામાં મોંઘી છે આ રીતે એક્ટિવિટી ટુ અહીંયા આગળ પૂરી થાય છે એક્ટિવિટી થ્રી હવે જે આપણે લાંબામાં લાંબી ટોયલેટ ઊંચામાં ઊંચી એ શબ્દ જોયું ઈ એસટી પાછળ બરાબર હવે અહીં આપણે જે આ શીખીએ છીએ પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ આવી ડિગ્રી આવે છે ગ્રામરમાં આપણે શીખવાની છે હું તમને સમજાવીશ જ્યારે આપણે આ હિસાબે અહીંયા આગળ એ ડિગ્રી પ્રમાણે જે ગ્રામર છે એ ગ્રામરની જે આ પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી છે એના સાતમામાં આ કદાચ આવી ગયું આપણે મેં તમને ગ્રામરમાં સમજાવ્યું હતું પણ ખરું એને અનુસંધાનમાં અને આ જે આપણે બુર્જ ખલીફાની ઇમારત વિશે જે જોયું એ બંનેના અનુસંધાનમાં અને જે ડિગ્રી છે એ ડિગ્રીના અનુસંધાનમાં અહીં કેટલાક નીચે એક્ટિવિટી થ્રીમાં ચિત્ર આપ્યા છે ચિત્રમાં એક નાનું છે એનાથી સેજ મોટું છે અને એ બે ચિત્ર કરતા સૌથી મોટું છે એટલે ત્રણેય ચિત્રની સરખામણી બરાબર તો એ ચિત્રની સરખામણી છે એના આધારે ઉપર આધારો જે વાક્ય પહેલું છે તો એમાં કૌંસમાં સ્મોલ સ્મોલર અને સ્મોલેસ્ટ આપણને ત્રણેય શબ્દ આપ્યા છે એમાં શું છે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ બીજા નંબરનું તમે અહીં બોક્સ જોશો તો કેવું છે તો પહેલી ખાલી જગ્યામાં પહેલા નામ છે સ્મોલ બીજી ખાલી જગ્યામાં શું કહે છે આપણને થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ બરાબર જે ત્રીજું બોક્સ છે એ ત્રીજું બોક્સ છે એ પહેલા કરતા થોડું નાનું છે એટલે અહીં આવશે સ્મોલર અને ત્રીજામાં આવશે
કેમ છે પેલા ને કરતા નંત જુઓ હવે ઠીક ઠીકર અને ઠીકે એમાં પણ પહેલામાંથી ઠીકર ઠીકે આ રીતે ત્રીજું છે એમાં ત્રણ માણસ છે એમાં પણ શું છે શોર્ટ શોર્ટર શોર્ટેસ્ટ ત્રણ વાક્ય એક્ટિવિટી થ્રી છે એ અને એમાં આપણે ત્રણ વાક્ય મેં તમને પોઝિટિવ કમ્પેરેટિવ સુપરલેટિવ ડિગ્રી દ્વારા સમજાવ્યું હવે આ તમને સાના અનુસંધાનમાં આપ્યું તો બુર્જ ખલીફાની જે આપણે આ દુબઈની મોટી ઇમારત વિશે મેં તમને જે ખ્યાલ આપ્યો એના વિશે જોયું હવે યુનિટ ટુ જ છે એ યુનિટ ટુમાં શું છે એક્ટિવિટી ફોર છે હવે એક્ટિવિટી ફોરમાં એક સરસ વાર્તા તમને આપેલી છે એ તમને આવતીકાલે સમજાવીશ પણ અત્યારે તમને એનો થોડો સાર આપો અકબર નામનો રાજા ઇતિહાસમાં તમે શીખી ગયા છો હવે આપણો ભારત મહાન શાસક તરીકે આ અકબર જાણીતો હતો એના દરબારમાં શું હતું કે જે દરબારીઓ એના દરબારમાં જે હતા એના જે એના માણસ હોય એના હેલ્પરો જે દરબાર હોય એમાં રાજાના કેટલાક દરબારી એમાં એને નવ રત્ન એને રાખ્યા હતા આ જે નવ રત્ન હતા એ નવ રત્નમાં એનો એક અકબરનો એક ખાસ માણસ હતો એ શું હતો એ પોતે ખૂબ જ હોશિયાર હતો એનું નામ હતું તાજસે હવે વન ઓફ ધેમ ઓફ ધ તાનસેન નવ રત્નમાં એક હતો તાનસેન હવે તાનસેન કેવો હતો સંગીતનો શોખી અને એને કારણે એને ગાતા ખૂબ સરસ હતો એટલે આ હોશિયાર હતો ગાવામાં નિપુણ હતો એને કારણે રાજાને હંમેશા એ ખુશ કરતો હતો જે દરબાર હોય દરબાર ભરાય અને રાજાને ઈચ્છા થાય કે આજે મારે કંઈક સફળવું છે મારે આનંદ કરવો છે તો તાનસેન પોતાની રીતે એના સંગીતના સુરો દ્વારા રાજાને ખુશ કરતો હવે આજે એમનો ખાસ જે માણસ હતો સંગીતનો શોખીન રાજા હતો એને કારણે આ સંગીતકાર હતો તાનસેન એ પોતે રાજાને ખુશ કરતો પણ એને જ્યારે એના રાજા એક વખતે ખૂબ ખુશ થયા તો એણે કહ્યું રાજાએ કે તારા જેવો એમની દુનિયામાં કોઈ સંગીતકાર થશે નહીં એટલે રાજાને એણે કહ્યું કે ના એમ કે એવું નથી મારા તમે જે વખાણ કરો છો મારા કરતાં પણ કંઈક સારું ગાનાર અને કંઈક સારા રાગ બનાવનાર કોઈક વ્યક્તિ છે હવે એ વ્યક્તિ કઈ એ રાજાને ઇંતેજારી થાય એટલે રાજા એને કહે છે કે તું મને એની પાસે લઈ જાય અને મને બતાવ કે એ વ્યક્તિ કોણ છે એટલે તાનસેને શું કહ્યું ના એમ કે એ ગમે તેને મળતો નથી જો તમે એમ કે તું દરબારમાં બોલાવો કે દરબારમાં તો એ માણસ આવશે જ નહીં એટલે એણે કહ્યું કે તું મને એમની પાસે લઈ જા તાનસેન રાજાને એ મહાન સંગીતકાર પાસે લઈ જાય છે અને રાજા જે ત્યાં જાય છે અને જે સંગીતના સુરો રેલાવે છે ને એનું સંગીત જે સાંભળે છે એ રાજા પોતે ખુશ થઈ જાય છે અને તાનસેન એને ત્યાં લઈ જાય છે પછી તાનસેન એ વ્યક્તિને શું છે ઓળખાણ કરાવે છે ઓળખાણ કરાવે છે કે વ્યક્તિ કોણ હતી જો જે તાનસેન હતો એ તાનસેનની તાનસેનના ગુરુ હતા એ ગુરુ દ્વારા તાનસેન પોતે સંગીતમાં આગળ વધ્યો હતો એટલે એ એને રાજાને ત્યાં લઈ જાય છે અને ત્યાં જે એના ગુરુ જે ગાય છે અને રાજા ખુશ થાય છે એ અહીંયા ઘણા સ્ટોરી છે એ તમને આવતીકાલે વાંચીને સ્પેલિંગ દ્વારા સમજાવીશ આજે અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ એક્ટિવિટી ફોર છે આવતીકાલે આપણે જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી બાય બાય